આજના દિન વિશેષમાં બાવીસ જાન્યુઆરી નારિકલાકાર આત્મકથાકાર અને દિગ્દર્શક એવા જયશંકર ભુદ્રદાસ ભોજક સુંદરીની પુણ્યતિથિ છે તેમના જીવનચરિત્ર કૃતિઓ વિશે ટૂંકી માહિતી મેળવીશું જયશંકર સુંદરી તરીકે જાણીતા જયશંકર ભુદ્રદાસ ભોજકનો જન્મ ત્રીસ જાન્યુઆરી અઢારસો નેવ્યાસીના ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર નજીક લોજક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમના કુટુંબના સભ્યો નાટક અને ગાયન કલા સાથે જોડાયેલા હતા તેમણે બે ધોરણ અભ્યાસ કર્યો હતો નાટક અને ગાયનની તાલીમ તેમણે તેમના દાદા ત્રિભુવનદાસ પાસેથી મેળવી હતી પંડિત વાડીલાલ નાયક પાસેથી પણ તેમને તાલીમ મળી હતી બાળપણથી જ નાટકની ઢ લાગતા ભણતરમાં એમનો જીવ જરાય ખૂંચ્યો નહીં નવ વર્ષની વયે હઠાગ્રહ કરીને એમણે નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો ઉર્દુ નાટકોના એ જમાનામાં અનેક મુસીબતો વેઠીને અભિનય તાલીમ શીખી લઈને એમણે નાટકમાં નાની મોટી ભૂમિકા ભજવવા માંડી ઓગણીસો એકમાં બાર વર્ષની ઉંમરે સૌપ્રથમ મુંબઈમાં પારસી થિયેટરના શેક્સપિયરના ઓથેલો પર આધારિત નાટક સૌભાગ્ય સુંદરીમાં તેમણે ડેસ્કેમોના પાત્રને સુંદરી તરીકે ભજવ્યું હતું આ નાટક અત્યંત સફળ રહ્યું હતું અને તેના પછી જયશંકરને સુંદરી ઉપનામ મળ્યું હતું સાહિત્યના અનેક સ્ત્રીપાત્રોને આત્મસાત કરી એકાંતમાં અભિનય વ્યાયામ કરી એમણે જ્ઞાન મેળવ્યું હતું સાઠ થી વધુ નાટકોમાં નાયિકાની ભૂમિકાઓ ભજવીને એમણે ગરવી ગુજરાતના અનેક રૂપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કરી બતાવ્યા હતા ઓગણીસો બત્રીસમાં તેઓ નિવૃત્ત થયા હતા અને વિસનગર પાછા ફર્યા હતા જ્યાં તેમણે રંગભૂમિ વિશે લેખો લખવાનું શરૂ કર્યું ઓગણીસો અડતાલીસથી ઓગણીસો બાસઠ સુધી તેઓ અમદાવાદમાં રંગભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા ઓગણીસો અડતાલીસમાં અમદાવાદ ખાતે રસિકલાલ પરીખ અને ગણેશ માવળંકરની સાથે મંદિરની રચના કરી જેમાં તેઓ આચાર્ય બન્યા અને નાટ્યમંડળનો જન્મ થયો હતો દલપતરામના નાટક મિથ્યાભિમાન વડે તેમણે લોકકલા ભવાઈને પુનઃજીવિત કરી હતી ઓગણીસો ત્રેપનમાં તેમણે મેના ગુર્જરી જેવા નાટકો વડે ભવાઈ અને બેઇજિંગ ઓપેરા જેવી કળાનું મિશ્રણ કર્યું હતું માત્ર મેના ગુર્જરીમાં પિતાની ભૂમિકા ભજવવા સિવાય બધા જ નાટકોમાં એમણે સ્ત્રીપાત્ર ભજવ્યું હતું ઓગણીસો એકાવનમાં તેમને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું ઓગણીસો સત્તાવનમાં દો રાજેન્દ્ર પ્રસાદે તેમને નાટ્યકળાના દિગ્દર્શન માટેનો સર્વોચ્ચ પુરસ્કાર પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત કર્યો હતો ભારતના રાષ્ટ્રપતિ વી ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ ઓગણીસો એકોતેરમાં એનાયત કર્યો હતો બાવીસ જાન્યુઆરી ઓગણીસો પંચોતેરના રોજ વિસનગરમાં તેમનું નિધન થયું હતું આ ઉપરાંત બાવીસ જાન્યુઆરીના દિવસમાં બનેલી મહત્વની ઘટનાઓ અને લેવાયેલા નિર્ણયો વિશેનું જનરલ નોલેજ વાંચવા માટે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તે ઓપન કરીને તમે વાંચી શકો છો